સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે બે દિવસ પહેલા સ્મિત જ્વેલર્સ નામની દુકાનમાં થયેલી રૂપિયા 86 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરીની ઘટનામાં સુરત જિલ્લા LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલી સ્મિત જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની છતના ભાગે બાકરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી રૂપિયા 86 લાખથી વધુની મત્તા ચોરી કરીને નાસી છૂટ્યા હતા. બનાવની ફરિયાદ કામરેજ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ચોરી પ્રકરણમાં સુરત જિલ્લા LCB પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ સ્મિત જ્વેલર્સમાં ચોરી કરનાર કઠોર ગામના માયાર ફળિયામાં રહેતા અરવિંદ બહાદુર ડિંદોવ અને આ ચોરીના ગુનાને અંજામ આપવામાં માસ્ટર માઇન્ડ ગણાતો કઠોર ગામના દરજી ફળિયામાં રહેતો ગુલામ હુસેન ઉર્ફે ઇમરાન કોટવાલાને ઝડપી પાડી તેની પાસેથી ચોરી થયેલ 72 તોલા સોનું, 60 કિલો ચાંદી અને 4,97,000 મળી કુલ રૂપિયા 86,62,000 મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લાખોની ચોરી કરનાર બે આરોપીઓ પૈકી ગુલાબ હુસેન ઉર્ફે ઇમરાન કોટવાલ અગાઉ પણ સુરત શહેરના અમરોલી પોલીસ મથકમાં મારામારી સહિતના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના કઠોળ ગામના સ્મિત જ્વેલર્સમાંથી ગઈકાલે રાત્રે 12 તારીખ અને 13 તારીખની ઇન્ટરવિનિંગ નાઇટમાં રાત્રેના અરસામાં એક ચોરીની ઘટના બનેલી, જે વહેલી સવારે કામરેજ પોલીસના ધ્યાન પર આવતા તાત્કાલિક ધોરણે કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી. એ જ્વેલર્સના માલિક પણ ત્યાં પહોંચેલ અને એ જોતા 80 લાખથી ઉપરની ચોરીનું એક પ્રાથમિક અંદાજ માલિકને આવેલ. એ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ટીમો ગોઠવી અને રેન્જ એડિશનલ DGP રાજકુમાર પાંડિયન સાહેબના માર્ગદર્શનમાં LCB, SOG, પેરોલ, ઇન્ચાર્જ DYSP ભાર્ગવ પંડ્યા એ સહિતની ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોતા એમાંનો એક આરોપી કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને ઓળખ થયેલ અને હ્યુમન ઇન્ટથી જાણવા મળેલ કે અરવિંદ બહાદુર ડિંડો, કે હાલ કામરેજ વિસ્તારમાં રહે છે પણ મૂળ બાંસવાડાનો વતની છે, એ વ્યક્તિ હોવાનું પ્રસ્થાપિત થતાં પોલીસે 1 કલાકની અંદર એ આરોપીને રાઉન્ડઅપ કરેલ અને એની પૂછપરછમાં જે મુખ્ય ષડયંત્રકાર છે ગુલામ હુસેન ઉર્ફે ગુલ્લુ ઉર્ફે ઇમરાન અહેમદ કોટવાળ, એ મૂળ અમદાવાદમાં પહેલાં રહેતો હતો અને હાલ કામરેજ વિસ્તારમાં રહે છે, એને પણ બીજા કલાકે પોલીસે અટક કરી અને એ મુદ્દામાલ વિશે અસરકારક પૂછપરછ કરતાં ઇન્ટ્રોગેશનમાં એ મુદ્દામાલ બાજુની જાળીમાં ફેંકેલ હોવાનું જાણવા મળેલ, જે પોલીસે જઈ અને 3 કલાકે એને કબજે કરેલ છે અને કુલ મુદ્દામાલ 72 તોલા સોન, જેની કિંમત 40 લાખ જેટલી થવા જાય છે, 60 કિલો ચાંદી 42 લાખ એની કિંમત છે, રોકડા રૂપિયા 4,97,000, 1 મોબાઈલ પોલીસે કબજે કરેલ છે. આમ કુલ મળી અને રૂપિયા 86,62,000ની આ જે ગરફોડ ચોરી થયેલી એનું ગણતરીના કલાકોમાં કામરેજ ડિવિઝનની પોલીસ અને સુરત ગ્રામ્ય જિલ્લાની LCB, SOG અને પેરોલ એ તમામ અધિકારીઓ કરેલી. 100% રિકવરી કરવામાં આવેલ છે. બે આરોપીને પોલીસે અટક કરેલા છે. એ સીસીટીવી ફૂટેજમાં દુકાનમાંથી લઈ આવતો આરોપી તેમજ આ મુખ્ય ષડયંત્રકાર ગુલામ ઉર્ફે ગુલ્લુ ઉર્ફે ઇમરાન અહેમદ કોટવાળ એ બંનેની ધરપકડ કરેલી છે. ધરપકડ કર્યા બાદ બંનેનું જે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ ઇમરાન વિરુદ્ધમાં અમદાવાદમાં દાણી લીમડા કામરેજમાં એક ગુના અને સુરત શહેરમાં પણ એક ગુનો દાખલ થયેલ છે, જે ગુનામાં એક ફોર્જ ડોક્યુમેન્ટ અંગેનો ગુનો. સુલાલ પારેખ જી. અજયભાઈ શું ઘટના બની હતી? અમે કાલે સાંજના દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. સવારના આવીને જોયું તો દુકાનમાં ચોરી થઈ માલુમ પડ્યું હતું. ચોરો ઉપર ટેરેસના રસ્તે માર્ગે અંદર આ ઘરમાં પ્રવેશ કર્યા હતા અને દુકાનમાંથી બધું ચોરીનો માલ ચોરી ગયા હતા, બધું સોનાનો ચાંદીનો અને રોકડા રૂપિયા ચોરી ગયા હતા. કેટલો હતો મુદ્દામાલ? બધો થઈને મુદ્દામાલ થઈને 750 ગ્રામ જેવું સોનું હતું, 60 કિલો જેવું ચાંદી હતી, 4,97,000 રોકડા હતા. એ કામરેજ પોલીસમાં ખબર કરી હતી અને કઠોર પીસમાં ખબર કરી હતી. એ લોકોએ ગણતરીના કલાકમાં ચોરને પકડી પાડ્યો અને બધું મુદ્દામાલ પણ પકડી પાડ્યો છે. અને કામરેજ પોલીસની સરાહનીય કામગીરી કહેવાય કે એ લોકોએ ગણતરીના કલાકમાં રીઢા ગુનેગારોને પકડી લીધો છે. આવા રીઢા ગુનેગારો સમાજમાં ન ફરે એના માટે તકેદારી રાખવી જોઈએ.